भूमितिमा जे अव्याख्यायित पदों कया कया अव्याख्यायित पदों से तेनी माहिती पण आपणे मेळवेली छे। एमां कुल चार अव्याख्यायित पदों से बिंदु, रेखा, समतल अने अवकाश। बराबर विद्यार्थी मित्रों, जो आ पुनरावर्तनना भागथी शरूआत थाय छे के भूमितिनी अंदर चार अव्याख्यायित पदोनो समावेश थयेलो छे, बिंदु, रेखा, समतल अने अवकाश। बराबर, आ चार पदों जे अभ्यास करवानो छे एमां तो केम एने अव्याख्यायित पदों कह्या छे के बिंदु, तो आपणे बिंदु ए केम अव्याख्यायित पद छे के एने कोई परिमाण नथी, बिंदु ने कोई परिमाण छे नहीं, एने मात्र आपणे टपका द्वारा दर्शावीए छे। टपकू करी अने बाजूमां ए बी सी एस आ प्रमाणे आपणे एने दर्शावीए छे, एनु कोई चोक्कस माप के परिमाण छे नहीं, माटे एने अव्याख्यायित पद कह्युं छे। એ જ પ્રમાણે આપણે રેખાની વાત કરીએ છીએ, એ પણ આપણે અહીંયા જોવાનું છે। તો ભૂમિતિની અંદર બિંદુ, રેખા અને સમતલ, તો અહીંયા અવકાશની જ્યારે વાત કરવાની છે ત્યારે, કારણ કે આપણે સમગ્ર અવકાશ જે આપણે જોઈએ છે કે સૌથી મોટો બિંદુઓનો ગણ છે, જેને આપણે સાર્વત્રિક ગણ તરીકે સ્વીકારેલો છે। ભૂમિતિમાં અવકાશ જે છે એને આપણે સાર્વત્રિક ગણ તરીકે સ્વીકારેલો છે, એની અંદર રેખા, સમતલ, બિંદુ આ બધું જ એની અંદર આવી જાય છે। તો સમતલ એ પણ અવકાશની અંદર આવે, તો સૌથી મોટો બિંદુઓનો જે ગણ એ અવકાશ છે, માટે એને આપણે સાર્વત્રિક ગણ લઈએ છીએ, અને રેખા, સમતલ અને બિંદુઓનો ગણ એ બધા કોના ઉપગણો છે? અવકાશના। બરાબર, કારણ કે એની અંદર આ સમાયેલા છે। તો સમગ્ર જે અવકાશની અંદર બિંદુ, રેખા, સમતલ આ બધું જ એ બધા એને શું કહેવાય? ઉપગણો કહેવાય। તો સૌ પહેલા આપણે જે બિંદુઓની વાત કરી કે એ બિંદુ એ કેવું છે? અવ્યાખ્યાયિત પદ છે, એને લંબાઈ, પહોળાઈ કે જાડાઈ કોઈ પરિમાણ નથી, માત્ર આપણે એને ટપકા દ્વારા દર્શાવીએ છીએ, જો અહીંયા છે। પણ એ ટપકું એ બિંદુ છે નહીં, આ ધ્યાન રાખજો। ટપકા દ્વારા આપણે એને દર્શાવીએ છીએ એ તો એને દર્શાવવા માટેનો સંકેત છે, એ બિંદુ નથી। એ તો ટપકું મૂકી અને એની નજીકની અંદર અંગ્રેજીમાં આપણે કેપિટલ અક્ષર એ બી સી ડી કે એક્સ વાય ઝેડ બરાબર આવા પી ક્યુ આર વગેરે એ બિંદુની નજીક મૂકીએ, બરાબર એ બિંદુ દર્શાવવા માટેનો સંકેત છે, એ બિંદુ છે નહીં, માટે આ અવ્યાખ્યાયિત પદ છે। માટે આપણે એને દર્શાવી શકીએ, હું કહી શકું કે આ બિંદુ એ, આ બિંદુ બી, આ બિંદુ સી, બરાબર એ દર્શાવીએ છીએ।
तो बिंदु ए अव्याख्यायित पद छे, एने लंबाई पहोळाई के जाडाई जेवा कोई परिमाण नथी, एने दर्शावा माटे आपणे टपका वडे दर्शावीए छीए। ત્યાર પછી આવે છે રેખા। તો રેખા એ બંને છેડેથી અંત વગરની વિસ્તરેલી છે, એમાં પણ બિંદુઓનો ગણ છે, પણ ગમે તે બિંદુઓનો ગણ हमेशा रेखा नहीं, गमे तेम नहीं। तो रेखा एने दर्शावा माटे आपणे एल एम के एन आवा संकेतो दर्शावे छे, एनी अंदर पण असंख्य बिंदुओ छे अने बन्ने छेडेथी અનંત સુધી વિસ્તરેલી છે, અને એ બિંદુઓનો ગણ છે, એની અંદર પણ અસંખ્ય બિંદુઓ છે। તો એને દર્શાવવા માટે આપણે એલ એમ કે એન એવા સંકેતો વાપરીએ છીએ। હવે આપણે રેખાની પૂર્વધારણાઓ જોઈએ। કે ભાઈ રેખા રચવી છે, માત્ર એક ટપકું તમે મૂકો તો એક ટપકાથી રેખા રચાશે ખરી? બે ટપકા મૂકીએ પણ એક ટપકાની ઉપર જ બીજું ટપકું મૂકીએ તો પણ રેખા નહીં રચાય। તો જો રેખા રચવી હોય તો ઓછામાં ઓછા બે ભિન્ન બિંદુઓ હોવા જોઈએ। દરેક રેખામાં ઓછામાં ઓછા બે ભિન્ન બિંદુઓ હોય જ। વિદ્યાર્થી મિત્રો બરાબર ધ્યાન રાખજો, અહીંયા આપણે આ રેખાની પૂર્વધારણા છે અને આપણે સાબિત કરવાની કોઈ જરૂર રહેતી નથી। તો પૂર્વધારણા એક, કે દરેક રેખાને ઓછામાં ઓછા બે ભિન્ન બિંદુઓ છે, એનો અર્થ શું થાય? પહેલું જુઓ કે રેખા એ ખાલી ગણ નથી, કારણ કે ખાલી ગણ તો હોય જ નહીં, કારણ કે ઓછામાં ઓછા બે કયા? આપણે જુઓ, બે ઓછામાં ઓછા બે એનો અર્થ શું થયો? બે થી વધારે ખરા, પણ બે થી ઓછા નહીં, બરાબર? એટલે ઓછામાં ઓછા બે બિંદુઓ તો છે જ, એનો અર્થ એવો થયો કે રેખા ખાલી ગણ નથી। હવે ઓછામાં ઓછા બે ગયા, હવે તમે બીજો મુદ્દો જુઓ કે રેખા એ એકાકી ગણ નથી, એનો અર્થ જો એકાકી ગણ હોય તો એની અંદર એક જ બિંદુ હોય, પણ એક બિંદુ તો રેખા શક્ય છે જ નહીં। માટે રેખા એ ખાલી ગણ પણ નથી અને રેખા એ એકાકી ગણ પણ નથી, એનો અર્થ શું થયો? કે રેખા ઉપર બે કે તેથી વધુ બિંદુઓ છે। ઓછામાં ઓછા બે કયા? એટલે બે તો હોય જ, પણ બે થી વધાર, ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ ટુ, બરાબર? વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવી ગયો તમને કે રેખા પર બે કે તેથી વધારે બિંદુઓ આવેલા હોય છે। તો અહીંયા રેખા એ ખાલી ગણ પણ નથી, રેખા એ એકાકી ગણ પણ નથી,
એટલે બે અથવા બેથી વધારે છે. હવે આપણે બીજી પૂર્વધારણા જોઈએ રેખાની, કે કોઈ પણ બે ભિન્ન બિંદુઓને સમાવતી એક અને માત્ર એક જ રેખા છે. એનો અર્થ શું થાય? કે બે ભિન્ન બિંદુઓ હોય એમાંથી કેટલી રેખા નિશ્ચિત થાય? એક જ. તો બે ભિન્ન બિંદુઓ એક અને માત્ર એક જ રેખા નિશ્ચિત કરે છે, અને આપણે પૂર્વધારણા નંબર બે. આ બંને પૂર્વધારણાઓ રેખાની પૂર્વધારણાઓ છે. પૂર્વધારણા નંબર એક શું છે? કે દરેક રેખામાં ઓછામાં ઓછા બે ભિન્ન બિંદુઓ હોય, બરાબર. હવે આને વિરુદ્ધ, કે બે ભિન્ન બિંદુઓ હોય તો બે ભિન્ન બિંદુઓમાંથી કેટલી રેખા પસાર થાય? માત્ર એક જ, એક અને માત્ર એક. તો આ પૂર્વધારણા નંબર બે. તો આ બંને પૂર્વધારણાઓ જે થઈ એ આપણે રેખાની પૂર્વધારણા તરીકે લઈએ છીએ. હવે જુઓ, આપણે રેખા એમ પર, કોઈ પણ રેખા એમ આપેલી હોય એના ઉપર ભિન્ન બિંદુઓ એ અને બી હોય. હવે આપણે ત્રીજા ભિન્ન બિંદુનો વિચાર કરીએ છીએ, સી. તો શું હોય? કે બે ભિન્ન બિંદુઓ આપેલા છે, હવે આપણે ત્રીજા ભિન્ન બિંદુની વાત કરીએ છીએ. હવે એ ક્યાં તો રેખા ઉપર હોય પણ ખરું અને રેખા ઉપર ના પણ હોય, બરાબર. બે શક્યતા થાય, બે ભિન્ન બિંદુઓ તો છે જ, હવે ત્રીજું છે એ કાં તો રેખા ઉપર હોય ખરું અને રેખા ઉપર ના પણ હોય. હવે જો બિંદુ, ત્રીજું જે બિંદુ જે લીધું એ આપણે રેખા પર હોય, કે રેખા એમ પર બિંદુ સી ન હોય, હોય અને ન હોય, આ બે શક્યતા થાય. હવે જો હોય તો એ, બી અને સી આ ત્રણેય કેવા બિંદુઓ કહેવાય? સમરેખ બિંદુઓ કહેવાય. કેવા બિંદુ કહેવાય? સમરેખ. ક્યારે? જ્યારે આપણે જોયું કે બધા જ બિંદુઓ એક જ રેખા પર આવેલા હોય તો ની વાત છે. અને જો ત્રીજું બિંદુ જે છે એ રેખા ઉપર ના આવેલું હોય, બહાર ક્યાંય હોય, તો એવા બિંદુઓને કેવા બિંદુ કહેવાય? અસમરેખ બિંદુઓ કહેવાય છે. તો આના ઉપરથી આપણે બે વ્યાખ્યા મળે છે. સમરેખ બિંદુઓની વ્યાખ્યા, જેને કોલિનિયર પોઈન્ટ, તો સમરેખ બિંદુની વ્યાખ્યા શું થાય? કે ત્રણ કે તેથી જો વધુ ભિન્ન બિંદુઓ કોઈ એક જ રેખા પર આવેલા હોય તો તેમને સમરેખ બિંદુઓ કહે છે. અથવા તો આની બીજી રીતે આપણે વ્યાખ્યા આપીએ, કે એક જ રેખા પર જો આવેલા હોય તો એવા બધા જ બિંદુઓને સમરેખ બિંદુઓ કહે છે. બરાબર યાદ રહી જશે વિદ્યાર્થી મિત્રો, સમરેખ બિંદુઓની વ્યાખ્યા, કે ત્રણ કે તેથી વધુ ભિન્ન બિંદુઓ કોઈ એક જ રેખા પર આવેલા હોય તો તેમને સમરેખ બિંદુઓ કહે
છે, અથવા તો આપેલા બધા જ બિંદુઓ એક જ રેખા પર આવેલા હોય તો એમને સમરેખ બિંદુઓ કહે છે. અસમરેખ બિંદુઓની વ્યાખ્યા જોઈ લીધી. હવે તમને ખ્યાલ આવી ગયો છે, સમરેખ બિંદુઓની ખ્યાલ આવી ગયો, તો એના આધારે હવે આપણે અસમરેખ બિંદુની વાત કરી. સમરેખમાં શું કહ્યું આપણે? કે આપેલા બધા જ બિંદુઓ એક જ રેખા પર આવેલા હોવા જોઈએ. તો આ જ વ્યાખ્યા ઉપરથી આપણને અસમરેખ બિંદુની વ્યાખ્યા મળી જાય કે જો આપેલા બધા જ બિંદુઓ ને સમાવતી કોઈ રેખા ન મળી શકે તો એવા બિંદુઓને અસમરેખ બિંદુઓ કહેવાય, અથવા તો જે સમરેખ ના હોય એવા બિંદુઓને અસમરેખ બિંદુઓ કહેવાય. નોન કોલિનિયર પોઈન્ટ્સ, કે જે બિંદુઓ સમરેખ ના હોય એવા બિંદુઓને અસમરેખ બિંદુઓ કહેવાય, અથવા તો આપણને જે પણ બધા બિંદુઓ આપેલા હોય એમાંથી કોઈ એક રેખા ન મળે, એક રેખા મળે તો જ એ સમરેખ, ના મળે તો એ અસમરેખ. વિદ્યાર્થી મિત્રો, આ જે કોન્સેપ્ટ જે છે એ બરાબર ક્લિયર થઈ જવું જોઈએ, કારણ કે આ સમજો તો જ આકૃતિ ઉપરથી આપણે પ્રશ્નો જવાબ આપી શકીશું કે સમરેખ અને અસમરેખ કોને કહેવાય. તો બંને વ્યાખ્યા બરાબર ક્લિયર થઈ ગઈ. હવે આપણે આગળ જોઈએ. કે બે રેખાઓના છેદગણ વિશેની વાત કરવાની છે. કે બે રેખાઓ આપણને આપેલી હોય, કે રેખા L અને રેખા M. હવે આ બંને રેખાઓનો છેદગણની વાત છે, તો એના વિશે આપણને ત્રણ ઓપ્શન છે, ત્રણ શક્યતાઓ મળે છે. પહેલી, કે એલ છેદગણ એમ બરાબર એલ અથવા તો એમ. હવે આવું ક્યારે શક્ય બને કે આ રેખા એલ છે બરાબર, એની જ ઉપર રેખા એમ છે, એનો અર્થ શું થયો? કે જે બિંદુઓ રેખા એલમાં આવેલા હોય એ જ બિંદુઓ રેખા એમમાં પણ આવેલા હોય, એટલે બંને એલમાં જે બિંદુઓ હોય એ જ એમમાં હોય બરાબર. કારણ કે એલ અને એમ એ તો કેવી રેખા છે? એક જ રેખા છે, માટે એમનો છેદગણ શું આવે? ક્યાં તો એલ આવે ક્યાં તો એમ આવે. આ બેમાંથી ગમે તે એક શક્યતા થાય, જે લખો બંને વસ્તુ સર એક જ છે, ક્યાં તો એલ લખો એલ બરાબર એમ. બરાબર, ક્યારે શક્ય થાય? જ્યારે આ બંને રેખાઓ એક જ હોય ત્યારે. જો હવે બીજી શક્યતા કઈ થાય તે એની વાત કરીએ આપણે, કે બંને રેખાઓનો છેદગણ L છેદગણ M બરાબર ખાલીગણ. ખાલીગણ એનો અર્થ શું થયો? કે L અને M બંને રેખામાં કોઈ બિંદુ સામાન્ય આવતું નથી, જે બિંદુઓ એલમાં છે એ એમમાં નથી અને એમમાં છે એ એલમાં નથી. એટલે કેવી રેખાઓ હોય?
ભિન્ન રેખાઓ તો હોય, જુદી જુદી તો હોય, હવે જુદી જુદીમાં પણ બે શક્યતા થાય, કાં તો એને છેદે કરી ના એ છેદે, પણ જો છેદે તો પાછું બંનેમાં બિંદુ આવી જાય, તો આપણે કેવી રેખા દર્શાવવાની છે કે બંને રેખાઓ એકબીજાને છેદે નહીં, તો જ આ બંને રેખાઓનો છેદગણ ખાલીગણ થાય. એટલે આ બંને રેખાઓ આપણે કેવી દર્શાવવી પડે, સમાંતર દર્શાવવી પડે. કેવી દર્શાવવી પડે, સમાંતર. તો એલ છેદગણ એમ બરાબર ખાલીગણ, જ્યારે ખાલીગણ હોય ત્યારે બંને રેખાઓ એકબીજાને સમાંતર હોય. તો ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો કે બંને રેખાઓનો છેદગણ ખાલીગણ ક્યારે હોય, જ્યારે બંને રેખાઓ ભિન્ન હોય, એકબીજાને છેદે નહીં, તો જ એ બંને રેખાઓનો છેદગણ ખાલીગણ થાય. ત્રીજી શક્યતા જુઓ, કે બંને રેખાઓનો છેદગણ એક બિંદુ આવે, કે રેખા L અને આ રેખા M, બરાબર. તો જુઓ બંને રેખાઓ કયા બિંદુમાં છેદે છે, P બિંદુમાં, બરાબર. તો આ જે બિંદુ, બિંદુ P જે છે એ L પર પણ કહેવાય, અને બિંદુ P જે છે એ M પર પણ કહેવાય. તો આ બિંદુ જે છે એ બંને રેખાઓમાં આવેલું છે, બરાબર. એટલે એનો છેદગણ જે છે એ શું થશે, એક બિંદુ થાય. માટે L છેદગણ M બરાબર P, એટલે બંને રેખાઓ ભિન્ન હોય અને જો એકબીજાને એક બિંદુમાં છેદે તો એનો છેદગણ એ એક બિંદુ થાય, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. આ ત્રણેય શક્યતાઓ આપણે જોઈ લીધી. પહેલી શક્યતા જોઈ કે બંને રેખાઓનો છેદગણ શું હોય, રેખા. બીજી શક્યતા આપણે કઈ જોઈ, કે બંને રેખાઓનો છેદગણ ખાલીગણ આવે, બરાબર. અને ત્રીજી કઈ જોઈ, બંને રેખાઓનો છેદગણ એક બિંદુ આવે. આ ત્રણ શક્યતાઓ થાય. બે રેખાઓના છેદગણ વિશે જ્યારે આપણે વિચારીએ ત્યારે આ ત્રણ શક્યતાઓ શક્ય બને, ક્યાં તો છેદે, ક્યાં તો છેદે નહીં, અને કાં તો બંને રેખા એક જ હોય. જો છેદે નહીં તો એનો છેદગણ ખાલીગણ, અને છેદે તો એક બિંદુમાં છેદે, બરાબર. તો આ આપણે રેખાઓના છેદગણ વિશેની વાત કરી. હવે આપણે કે જ્યારે બે રેખાઓ એકબીજીને એક બિંદુમાં જ્યારે છેદે, જ્યારે છેદે તો કેટલા બિંદુમાં છેદે. જ્યારે બંને રેખાઓ એકબીજીને છેદતી હોય ત્યારે કેટલા બિંદુમાં છેદે, કેટલા બિંદુમાં આવશે, એક જ બિંદુમાં. તો બે ભિન્ન રેખાઓ જો એક બિંદુમાં છેદે તો બીજા કોઈ બિંદુમાં છેદતી નથી. જો અહીંયા આપણે
કે રેખા એમ આપી છે અને રેખા એન આપી છે, રેખા એમ અને રેખા એન આપેલી છે, તો કયા બિંદુમાં છેદે છે? અહીંયા પી બિંદુમાં છેદે છે. હવે આ રેખાને પણ લંબાવો, આ રેખાને પણ લંબાવો, આ બંને બીજા કોઈ બિંદુમાં છેદે ખરી? એ શક્ય બને નહીં. માટે આપણે પ્રમેય નંબર 7.1 છે આપણે, કે જો બે ભિન્ન રેખાઓ એક બિંદુમાં છેદે તો તે બીજા કોઈ બિંદુમાં છેદતી નથી. પ્રમેય નંબર 7.1 આપણે જેની સાબિતી આપવાની છે નહીં, આપણે અત્યારે એની કોઈ સાબિતી આપતા નથી, પણ આ વિધાનનો આપણે ઉપયોગ કરવાનો આવશે. હવે આપણે અંતરની વાત કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, અંતરની જ્યારે વાત કરતા હોય ત્યારે આપણે કોઈ એક સ્થળેથી બીજા સ્થળ સુધી જ્યારે જઈએ ત્યારે જે સ્થળે આપણે હોઈએ અને જે સ્થળે આપણે પહોંચીએ, તો આ બે બિંદુઓ થયા, તો આ બે બિંદુઓ વચ્ચે જે અંતર છે, અગાઉ થઈ શીખી ગયેલા છીએ કે બિંદુઓની પ્રત્યેક જોડ સાથે એક અને માત્ર એક જ અનૃણ વાસ્તવિક સંખ્યા સંગત હોય છે, અને તે જે સંખ્યા જે છે એને બે બિંદુઓ વચ્ચેનું અંતર કહેવાય છે. આપણે રેખા ઉપર બે ભિન્ન બિંદુઓ લીધા હોય, પીને પણ સંગત સંખ્યા હોય, ક્યુને પણ સંગત સંખ્યા હોય, બરાબર, તો આ બે બિંદુઓ વચ્ચે એવી આપણે વાસ્તવિક સંખ્યા સંકળાયેલી હોય એને એ જે સંખ્યા મળે એને બે બિંદુઓ વચ્ચેનું શું કહેવામાં આવે? અંતર કહેવામાં આવે. એ જે બતાવે બે ભિન્ન બિંદુઓ, એ બિંદુઓને જ્યારે જોડવામાં આવે ત્યારે એ રેખાખંડની લંબાઈ બતાવે. તો આ બે બિંદુઓ વચ્ચેનું જે અંતર રહ્યું, જેને ડિસ્ટન્સ બિટવીન પી એન્ડ ક્યુ, ડી ઓફ પી ક્યુ, એનો અર્થ શું થાય? ડિસ્ટન્સ બિટવીન પી એન્ડ ક્યુ, એટલે કે પી અને ક્યુ વચ્ચેનું અંતર, અથવા તો એને પી ક્યુ વડે પણ દર્શાવવામાં આવે છે. આ અંતરની પૂર્વધારણા છે. તો અંતર વિશેનો જે ખ્યાલ જે છે, જે આપણે વિજ્ઞાનની અંદર પણ આપણે શીખી ગયા છીએ, એમ અહીંયા ગણિતની અંદર પણ આપણે અંતર એટલે કે બે બિંદુઓ વચ્ચેનું જે લંબાઈ, વચ્ચેનું અંતર એ શું કહેવાય? એ બે બિંદુઓને જોડતા રેખાખંડની લંબાઈ, જેને આપણે શું કહીએ છીએ? બંને બિંદુઓ વચ્ચેનું અંતર, જેને ડિસ્ટન્સ બિટવીન પી એન્ડ ક્યુ અથવા તો પી ક્યુ વડે દર્શાવાય છે. આ વાત અંતરની થઈ. હવે અંતરના જે ગુણધર્મો કયા કયા છે? કે જ્યારે બે બિંદુઓ પી અને ક્યુ આપેલા હોય તો પી ક્યુ ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ ઝીરો, એટલે કે બે બિંદુઓ વચ્ચેનું જે અંતર જે છે એ અનૃણ
वास्तविक संख्या छे। आपणे ज्यारे अंतरनी वात करीए छीए त्यारे जो हूँ एक ज बिंदु पर थी एज बिंदु पर हो तो एज बिंदु नो ज्यारे विचार करिए तो ए बिंदु थी एज बिंदु वच्चे नुं अंतर हमेशा शुं आवे शून्य आवे। पण ए बिंदु थी बीजे भिन्न बिंदु जो कोई लेवामां आवे तो एनुं अंतर शून्य करता मोटू। तो बे भिन्न बिंदुओ वच्चे नुं जे अंतर जे छे हमेशा शून्य अने शून्य करता मोटू ज होय। एटले के बे बिंदुओ वच्चे नुं अंतर केवुं होय छे अंदरूण वास्तविक संख्या होय छे। तमे एक स्टेशने थी बीजा स्टेशने जाओ तो अंतर शून्य करता वधी जाय पण एक स्टेशन थी एक स्टेशन सुधीनुं ज्यारे अंतर ज्यारे जोईए तो हमेशा केवुं आवे शून्य आवे। बीजी बेन के पी क्यू बराबर क्यू पी हवे तमने ख्याल आई गयो के अंतर पी थी क्यू नु अंतर मापो के क्यू थी पी नु अंतर मापो बन्ने केवु आवे सरखू ज आवे। दाखला तरीके आपणे जोईए के भाई अमदावाद थी बरोडा नु अंतर मापीए तो 100 किलोमीटर थाय तो बरोडा थी अमदावाद नु अंतर पण केटलुं थाय 100 किलोमीटर ज थाय। तो बन्ने वस्तु तो सेम ज छे। तो पी क्यू बराबर क्यू पी। त्रीजू के जो पी क्यू बराबर 0 होय એટલે બે બિંદુઓ વચ્ચેનું જો અંતર શૂન્ય હોય તો અને તો જ બંને બિંદુ એક જ બિંદુ કહેવાય એટલે કે પી બરાબર ક્યુ। બરાબર ફરીથી કે જો પી ક્યુ બરાબર 0 હોય તો અને તો જ પી બરાબર ક્યુ એટલે કે બંને બિંદુ એક જ હોય તો જ શૂન્ય થાય ને। એક બિંદુથી હું એ જ બિંદુ વચ્ચેનું અંતર માપું તો જ શૂન્ય આવે ત્યાંથી હું સહેજ પણ ખસું તો એ અંતર કેવું થઈ જવાનું છે શૂન્ય કરતા વધી જવાનું છે। ચોથું જુઓ કે બિંદુઓ પી ક્યુ અને આર માટે પી ક્યુ વત્તા ક્યુ આર ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ પી આર એક સ્ટેશનથી બીજા સ્ટેશન જઈએ પણ વચ્ચેનું જે સ્ટેશન હોય તો એટલું માપ વત્તા એટલું માપ તો કોનું થાય એના કરતા વધારે થાય। તો આ જે થયા એ બધા એના ગુણધર્મો છે। બરાબર વિદ્યાર્થી મિત્રો તો અહીંયા અંતરની પૂર્વધારણા અને એના ગુણધર્મો આ બંને વસ્તુની આપણે ચર્ચા કરી। હવે એના પછી આવે છે માપપટ્ટીની પૂર્વધારણા। હવે એની અંદર બે વિભાગ છે માપપટ્ટીની પૂર્વધારણામાં કે રેખા પરના દરેક બિંદુને સંગત એક અને માત્ર એક જ વાસ્તવિક સંખ્યા સંકળાયેલી હોય છે કે રેખા પર તમે રેખા દોરો એના દરેક બિંદુ કારણ કે અસંખ્ય બિંદુઓ છે એ દરેક બિંદુને સંગત એક અને માત્ર એક જ એટલે દાખલા તરીકે એ બિંદુ લે અને 4 સંકળાયેલી હોય તો 4 જ થાય પછી બીજી કોઈ સંખ્યા એને સંકળાય નહીં। તો રેખા પરના દરેક બિંદુને સંગત એક અને માત્ર એક જ વાસ્તવિક સંખ્યા સંકળાયેલી હોય છે। હવે આ જ વસ્તુને આપણે ઉલટી લઈએ છીએ જુઓ બીજા મુદ્દામાં
कि दरेक वास्तविक संख्या ने संगत रेखा पर एक अने मात्र एकज बिंदु छे। के वास्तविक संख्या होय तो ये दाखला तरीके त्रण ने पी बिंदु संकळायेलू होय तो ये पी जावे, पछी एना सिवायनु कोई बिंदु आवे नहीं। तो आ थई मापपट्टीनी पूर्वधारणा के रेखा परना दरेक बिंदु ने संगत एक अने मात्र एकज वास्तविक संख्या संकळायेली होय छे। अने बीजी वस्तु के दरेक वास्तविक संख्या ने संगत रेखा पर एक अने मात्र एकज बिंदु होय छे। बराबर विद्यार्थी मित्रों, आ पूर्वधारणा चार जे मापपट्टीनी पूर्वधारणा तरीके लेवामां आवे छे। तो आपणे रेखा परना जे बिंदुओ अहींया आपणे जोयुं के दरेक बिंदुने संगत वास्तविक संख्या होय, वास्तविक संख्या होय तो एने संगत बिंदु होय। तो आवी रेखा परना बिंदुओ अने वास्तविक संख्याओ वच्चे एक एक संगतता होय छे, के जेथी रेखा परना बे भिन्न बिंदुओ माटे एमनुं वच्चेनुं अंतर केटलुं होय, एमने संगत वास्तविक संख्याओ वच्चेना धन तफावत जेटलू होय छे। अहींया आपणे रेखा परनुं बिंदु अने एने संगत संख्या आ बंने वच्चे एक एक संगतता मळे छे। केवी संगतता मळे छे? एक एक संगतता, वन वन कोरेस्पोंडेंस। तो एनी साथे जो एक संकळायेलुं होय, बीनी साथे स्मॉल बी संकळायेलुं होय, तो आ बे बिंदુઓ વચ્ચેનું જે અંતર જે આવે એ કેવું હોય? અંદરૂણ તફાવત। એ બંને વચ્ચેના ધન તફાવત જેટલું। કેવો તફાવત લેવાનો? તફાવત લેવાનો પણ ધન તફાવત જેટલું આવે, કારણ કે અંતર ग्रेटर देन ओर इक्वल टू जीरो, शून्य अने शून्य करता वधारे होय, शून्य थी ओछू तो होय नहीं, कदापि ऋण होय नहीं। अंतर कदापि ऋण होय नहीं, माटे अहीं आपणे आ शब्द छे जुओ के एना धन तफावत जेटलू होय छे। જેને બે બિંદુઓ વચ્ચેનું શું કહેવામાં આવે છે? અંતર કહેવામાં આવે છે। કોઈ જગ્યાએ આપણે એવું તો સાંભળ્યું ના હોય કે અહીંથી અમદાવાદથી બરોડા વચ્ચેનું અંતર -100 કિલોમીટર, એવું સાંભળ્યું કે કોઈ જગ્યાએ બોર્ડ જોયું? આપણે બસમાં બેઠા હોય અને આગળનું બોર્ડ વાંચીએ તો 40 કિલોમીટર બાકી હોય કે 45 કિલોમીટર બાકી હોય, એવું આવે કે -40 કે -45? એ નહીં આવે। તો અંતર કદાપી ઋણ હોય નહીં, એ શૂન્ય હોય કે ધન સંખ્યા પણ ઋણ હોય નહીં। તો આવી જે સંખ્યા સંગત એક એક સંગતતા આવી રેખા પરના બિંદુઓ અને એની સાથે સંકળાયેલી હોય છે। હવે આપણે માનાંકની વાત કરીશું, નિરપેક્ષ મૂલ્ય। આપણે આગળ જોયું ને કે બે સંખ્યાનો અંદરૂણ તફાવત, અંદરૂણ તફાવત કયો? હવે એ તફાવત માટે આપણે માનાંકનો ઉપયોગ કરવો પડે। માનાંક બે ઊભી લીટીની વચ્ચે દર્શાવવામાં આવે છે કે કોઈ પણ વાસ્તવિક સંખ્યા આપણને એક્સ આપેલી હોય તો એનું જે મૂલ્ય એ માનાંક
एक्स वडे दर्शावामां आवे जे मानांक एक्स नी किंमत ग्रेटर देन ओर इक्वल टू जीरो, निरपेक्ष मूल्य मानांक एक्स इज इक्वल टू ग्रेटर देन ओर इक्वल टू जीरो। માટે આ જે અંદરૂણ તફાવત જે લેવાનો છે એના માટે હંમેશા આપણે શેનો ઉપયોગ કરવો પડે, માનાંકનો ઉપયોગ કરવો પડે। જે પણ વાસ્તવિક સંખ્યા લો કોઈ પણ, એનું નિરપેક્ષ મૂલ્ય ક્યાં દર્શાવવું પડે? આપણે માનાંકની અંદર દર્શાવવું પડે, કારણ કે માનાંકની અંદર દર્શાવો તો જ એની કિંમત માઇનસ માનાંકમાં માઇનસ 5 હશે, પણ જ્યારે માનાંક છોડશું ત્યારે કિંમત પ્લસ થઈ જવાની છે। તો આ જે નિરપેક્ષ મૂલ્યની વાત, તો આપણે અંતરની વ્યાખ્યા જે આપીએ છીએ કે બે સંખ્યાઓ એ અને બી ને સંગત સંખ્યાઓ આપેલી હોય તો અંતર એ બી, આ સૂત્ર બરાબર ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો ખાસ, કે એ બી બરાબર માનાંકમાં એ ને સંગત સંખ્યા માઇનસ બી ને સંગત સંખ્યા બરાબર શું લખાય? એ ને સંગત સંખ્યા સ્મોલ એ માઇનસ બી ને સંગત સંખ્યા સ્મોલ બી। તો અંતર એ બી બરાબર માનાંકમાં એ માઇનસ બી, સ્મોલ એ છે એ ને સંગત સંખ્યા આવે, સ્મોલ બી છે એ બી ને સંગત સંખ્યા। હવે જ્યારે આપણે દાખલાની અંદર જ્યારે જોઈશું તો ક્યાં તો અંતર શોધવાનું હશે, ક્યાં તો એ ને સંગત સંખ્યા પણ શોધવાની આવે, અંતર આપેલું હોય અને એ ને સંગત સંખ્યા શોધવાની, એવી રીતે બી ને સંગત સંખ્યા આપેલી હોય, ત્યાં તો બીને સંગત સંખ્યા શોધવાની હોય, બરાબર આ શક્યતાઓ હોય। એટલે આ વ્યાખ્યા આપણે વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાની, અંતર એ બી બરાબર માનાંકમાં એ માઇનસ બી। હવે જો એની કિંમત એ ગ્રેટર દેન બી હોય તો એનો જે તફાવત જે લઈએ એ હંમેશા કેવો આવે? ધન આવે। માટે માનાંકમાં એ માઇનસ બી બરાબર શું લખાય? એ માઇનસ બી છે। ક્યારે? એ ગ્રેટર દેન બી હોય ત્યારે। જો એ લેસ દેન બી હોય તો બી માઇનસ એ ધન આવે, તો માનાંકમાં એ માઇનસ બી ની કિંમત શું લખાય? બી માઇનસ એ। અને જ્યારે એ બરાબર બી હોય એટલે કે બંને સરખા જ હોય તો તફાવત કેવો આવે? ઝીરો આવે। માટે માનાંકમાં એ માઇનસ બી ની કિંમત શું આવશે? ઝીરો આવશે। હવે આવી રીતે પૂર્વ ધારણા 4 છે કે જો ઓ અને બી ને એ રેખા એલ પરના જો બિંદુ હોય તો માપ પટ્ટીની પૂર્વ ધારણા આધારિત આપણે ઓ ને સંગત ઝીરો લઈએ તો બી ને સંગત કોઈ ધન વાસ્તવિક સંખ્યા સંકળાયેલી હોય। ઓ બિંદુ લઈએ એને સંગત ઝીરો લઈએ તો બી કોઈ પણ લઈએ તો એને સંગત સંખ્યા કેવી આવે? ધન સંખ્યા આવે। જો અહીંયા કે બિંદુ એ છે એને સંગત સંખ્યા એ એક આવે છે, બી ને બે આવે છે, સી ને ત્રણ આવે છે, ડી ને ચાર આવે છે, ઓ ને સંગત ઝીરો લીધું તો બી ને સંગત સંખ્યા કેટલી આવી? બે। સી ને સંગત સંખ્યા લો તો ત્રણ આવે, આર ને લો તો 5 આવે, કોઈ પણ આવે। તો જે આપણું ઓ જે છે બિંદુ એને સંગત ઝીરો છે એને શું કહેવામાં આવે? ક્યાં તો ઉગમ બિંદુ કહેવામાં આવે અથવા તો આરંભ બિંદુ કહેવાય। એ આરંભ બિંદુથી જમણી બાજુ જ્યારે જઈએ એટલે કે ઓ થી બી તરફ જઈએ તો એ ધન દિશા કહેવાય, બરાબર, અને ડાબી બાજુ જઈએ તો એ દિશા કેવી થઈ જાય? ઋણ થઈ જાય, બરાબર। સંખ્યા રેખા ઉપર આપણે શૂન્યની જમણી બાજુ જઈએ તો ધન સંખ્યાઓ આવે, ડાબી બાજુ જઈએ તો ઋણ સંખ્યાઓ આવે। તો આમ ઓ એ શૂન્યને સંગત થાય તો એ એક સાથે, બી એ બે સાથે, તો બંને અંતર જોઈએ એ અને બી વચ્ચેનું તો એકમ અંતર આવે, જેને એક અંતર આવ્યું માટે એને આપણે શું કહીએ છીએ? એકમ અંતર કહેવાય। વચ્ચે હોવું, જો વિદ્યાર્થી મિત્રો આ વચ્ચે હોવાનો અર્થ બરાબર મધ્યમાં હોવું એવું કંઈ થતું નથી,
वच्चे एटले बे बिंदुओनी वच्चेनी वात थाय छे के त्रण भिन्न समरेख बिंदुओ जो आपणने आपेला होय ए बी अने सी। हवे जो बी ए अने सी नी वच्चे होय तो संकेतमां एने ए डेश बी डेश सी अथवा तो सी डेश बी डेश ए वडे दर्शावाय छे। एनो अर्थ के बराबर मध्यमां नथी थतो, समझी लो विद्यार्थी मित्रों, वच्चे होवानो अर्थ एनो मध्यमां नथी थतो, ए बंने बिंदुओनी वच्चे क्यांक छे, बराबर। तो ए वच्चे होय तो एने आपणे वाँचवुं होय तो ए माइनस बी माइनस सी एवुं नहीं वाँचवानुं, शुं वंचाय ए डेश बी डेश सी। હવે એવું કદાચ એ ડેશ બી ડેશ સી હોય તો બી બિંદુ એ કોની વચ્ચે છે, એ અને સી ની વચ્ચે આવેલું છે। તો જો બી બિંદુ એ અને સી ની વચ્ચે આવેલું હોય તો આ રીતે લખાય એ ડેશ બી ડેશ સી અથવા તો બી ડેશ સી એ ડેશ સી અથવા તો એ ડેશ સી ડેશ બી, કાં તો બી બિંદુ વચ્ચે આવી શકે, કાં તો એ બિંદુ વચ્ચે આવી શકે, કાં તો સી બિંદુ વચ્ચે આવે, તો આપણે આ રીતે દર્શાવી શકીએ છીએ। જો એ ડેશ બી ડેશ સી હોય તો એ બી વત્તા બી સી બરાબર શું થાય, એ સી। બે બિંદુ એ બી વચ્ચેનું અંતર, બી સી વચ્ચેનું અંતર કોના બરાબર થાય, એ સી બરાબર થાય। એ જ રીતે એ ડેશ સી ડેશ બી હોય તો કેટલું લખાય, એ સી અંતર વત્તા સી બી અંતર બરાબર કેટલું લખાય, એ બી લખાય, બરાબર। આ બંને બિંદુઓ વચ્ચેના હોવાનો ખ્યાલ છે। તો હોવાની શરત કે જો વાસ્તવિક સંખ્યાઓ પી ક્યુ અને આર સમરેખ બિંદુઓ પી ક્યુ આર ને સંગત હોય તો ક્યાં તો પી લેસ ધેન ક્યુ લેસ ધેન આર હોય અથવા તો પી ગ્રેટર ધેન ક્યુ ગ્રેટર ધેન આર હોય, તો કયું બિંદુ વચ્ચે થાય, ક્યુ બિંદુ એ પી અને આરની વચ્ચે હોય, તો આ રીતે લખાય પી ડેશ ક્યુ ડેશ આર અથવા તો આર ડેશ ક્યુ ડેશ પી, આ રીતે લખાય। એટલે બંને વચ્ચે આવે, ક્યાં તો ક્યુ બિંદુ વચ્ચે લીધું છે એટલે પી પહેલા આવે, કાં તો ક્યુ આર પહેલા આવે, આ શક્યતા થાય, આ વચ્ચે હોવાની શરત છે। હવે આપણે અંતર જે શોધ્યું એનું ઉદાહરણ છે એ આપણે જોઈ લઈએ કે રેખા એલ પર આપણને બે ભિન્ન બિંદુ આપ્યા છે, એને સંગત માઇનસ 100 અને બીને સંગત માઇનસ 4 છે, તો આ બે બિંદુઓ વચ્ચેનું આપણે અંતર શોધવું છે। તો આપણે સૂત્ર જોયું વિદ્યાર્થી મિત્રો કે એ બી બરાબર માનાંકમાં એ માઇનસ બી, એને સંગત માઇનસ 6 માઇનસ બીને સંગત માઇનસ 4, તો માઇનસ 100 માઇનસ માઇનસ પ્લસ 4 થઈ જશે, માઇનસ 6 માંથી 4 જાય એટલે માઇનસ 2, અહીંયાથી આપણે માનાંકની નિશાની કાઢીએ છીએ એટલે કેટલું આવશે 2, તો આ બે બિંદુઓ વચ્ચેનું અંતર કેટલું થાય વિદ્યાર્થી મિત્રો 2 થશે, ખ્યાલ આવ્યો। તો અહીંયા આપણે અંતર શોધવાના જે દાખલા છે એ પણ હજાર વધુ પ્રેક્ટિસ કરી શકીએ। હજી આ પ્રકરણની અંદર આપણે રેખાખંડ અને કિરણ આ બંનેનો ખ્યાલ મેળવવાનો છે, સમયના થોડા અભાવને કારણે આપણે હજી આપણે આ પ્રકરણ પૂર્ણ કરી શકતા નથી, પણ હવે જ્યારે પણ નેક્સ્ટ એપિસોડની અંદર આપણે હજી આગળ જઈશું, કારણ કે હજી અંતર શોધવાના દાખલા, સંગત સંખ્યાઓ શોધવાના દાખલા, રેખાખંડ અને કિરણ આની ચર્ચા કરવાની બાકી રહેશે। તો વિદ્યાર્થી મિત્રો જે અહીંયા અત્યારે હાલ તમને સમજાવ્યું છે એમાં બરાબર ધ્યાનથી સમજાશો તો કોઈ તકલીફ પડે એવું છે નહીં, પણ પુસ્તકની અંદર જે પણ વિગત આપી છે એ વિગતને બરાબર ધ્યાનથી વાંચો, એની સાથે જે આકૃતિઓ જે આપેલી છે એ આકૃતિઓને પણ તમે શાંતિથી દોરી અને સમજી જજો, તો ચોક્કસ કોઈ તકલીફ પડે નહીં, કારણ કે ભૂમિતિ પ્રમાણમાં ખૂબ જ સહેલું છે, જો ફંડામેન્ટલ ક્લિયર થઈ જાય તો ત્યાર પછી આપણને કોઈ તકલીફ પડે એવું છે નહીં, કે જ્યાં સુધી તમે એનો બેઝિક ફંડામેન્ટલ નહીં સમજો ત્યાં સુધી એ શક્ય બને નહીં,
એટલે બરાબર વ્યાખ્યાઓ સમજો, પૂર્વધારણાઓ, આ વસ્તુ એકે એક શબ્દનો ખ્યાલ હોવો જોઈએ. કારણ કે કોઈપણ વ્યાખ્યા કે પૂર્વધારણા એમાં જે પણ શબ્દો જે વપરાયેલા છે એ શબ્દોનો કોઈ મિનિંગ સાથે છે, એનો મિનિંગ સંપૂર્ણપણે આપણે સમજવો પડે, અને સમજો તો જ આપણે એને એપ્લાય કરી શકીએ. કારણ કે આ ભૂમિતિમાં આ જ વસ્તુનો તમારે પ્રમેય સાબિત કરવામાં પણ ઉપયોગ કરવાનો છે. દાખલા ગણવા તો તમે જોશો બહુ સરળ છે. રાઈડરો આવશે, ધોરણ 10ની અંદર જશો ત્યારે રાઈડરો જ્યારે આવશે ત્યારે એમાં ઉપયોગ કરવો જ પડશે. તો હજી જે ઉદાહરણના જે દાખલા આપેલા છે એમાં પણ આપણે ખૂબ જ મહેનત કરજો તો સરળ પડશે. અને તમારા જે સેમિસ્ટર 1ની અંદર અત્યારે જે પ્રોગ્રામમાં જે આપણે અધૂરણ છે એ હવે પછી સમય પ્રમાણે આપણે એને પૂરું કરવાનો પ્રયત્ન કરશું. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો.